હેલો નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ડુંગળીના ભાવ કેવા રહેશે મગફળીના ભાવ કેવા રહેશે અગિયારમો હપ્તો ક્યારે આવશે સમગ્ર સમાચાર જાણતા પહેલા જો તમે હજી સુધી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાલ કલરના જરૂરથી દબાવી દેજો તો સારો મિત્રો વિડીયોને શેરુ કરીએ તો તમને જણાવી દઈએ કે ડુંગળી માટે મોટા સમાચાર આવી રહ્યા છે ડુંગળીમાં વધતી આવકો સામે કોઈ ખરીદનાર મળતા ન હોવાથી ડુંગળીની બજારો સાવ તળીએ પહોંચી ગઈ છે જ્યારે ડુંગળીના ગઢ કહેવાતા સૌરાષ્ટ્રના મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવ પંચ્યાસીથી રૂપિયાથી લઈને ઊંચામાં ઊંચા ભાવ રૂપિયા બસો એકતાલીસ સુધી જોવા મળે છે મિત્રો આવી શકે યાર્ડ અત્યારે હાલ બંધ છે ખુલે એટલે કે ભાવમાં થોડો વધારો થઈ શકે તેવી સંભાવના વ્યક્તિઓ કરી રહ્યા છે વાત કરી લઈએ બીજા સમાચારની આ વર્ષે ઉનાળુ તલનું વાવેતર ઉસકાયું આગલા વર્ષની તુલનાએ તલમાં બજારો સારી હોવાથી વાવેતરમાં ખેડૂતોને રસ આગલા વર્ષ સફેદ તલની બજાર રૂપિયા બે અને કાળા તલના પચીસો એ ભાવ જોવા મળ્યા હતા વાત કરી લઈએ ધાણાના સમાચાર વિશે તો મિત્રો ધાણાની વાયદા બજારોમાં સતત તેજીના પગલે નિકાસ વેપારો વધે તેવી શક્યતા જ્યારે અગ્રણી બ્રોકરોના જણાવ્યા અનુસાર ક્વોલિટી વાળા ધાણાના સરેરાશ બજાર ભાવ ઓગણીસો વીસ રૂપિયાથી લઈને બે હજાર સુધીના બોલાયા હતા તેમજ વાત કરી લઈએ મિત્રો અગિયારમાં હપ્તાની ખેડૂતો માટે વી પીએમ કિસાન યોજનાના બે હજારના હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો નથી થતા ખોટા ડોક્યુમેન્ટ આધારે બે હજારના હપ્તા મેળવે છે તેવા દસ લાખ કરતાં વધારે લોકોના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે તો મિત્રો આ હતા આજના સમાચાર વાત કરી લઈએ મગફળીના સમાચાર વિશે તો ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા દિવસે મગફળીની બજારમાં સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યા હતા વેપારીઓને હિસાબો પૂરા કરવાના હોવાથી શુક્રવારે પણ સરેરાશ મગફળીના ભાવમાં ખાસ કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી શનિવારે ગોંડલ સહિતના યાર્ડો ખુલશે અને ત્યાં કેટલી માત્રામાં મગફળીની આવક થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો હોય છે તો મિત્રો આ આજના સમાચાર ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન